અને વાત કરીશું ભાદરવી પૂનમના મેળા વિશે. આજે મેળાનો છેલ્લો દિવસ છે અને અંબાજીના માર્ગો પર ભક્તોની ભીડ સતત જામી રહી છે. માર્ગો પર ભીડ જોવા મળી રહી છે અને આજના દિવસમાં અંદાજિત 6 લાખ કરતા પણ વધારે માય ભક્તોએ દર્શન કર્યા છે. 600થી વધુ ધજા આજે ચડાવવામાં આવી. ભાદરવી પૂનમના મહામેળામાં માય ભક્તો ઉમટી પડ્યા છે. અમારી સાથે અમારા સહયોગી વિક્રમ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. વિક્રમ, હવે આજે ભાદરવી પૂનમના મેળાનો અંતિમ દિવસ છે, કેવો ઉમળકો કેવો ઉત્સાહ છે ભક્તોમાં? બિલકુલ વિકાસ, તો જે રીતે વાત કરવામાં આવે તો અંબાજીનો આજે આ મેળાની જો વાત કરવામાં આવે, ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ કહી શકાય. અને હવે આ અંતિમ દિવસના જે અંતિમ ચરણોની જો વાત કરવામાં આવે તો ભક્તો જે છે એ માતાના દર્શન કર્યા બાદ હવે પોતાના ઘર તરફ એ પ્રયાણ કરી રહ્યા છે. ભક્તો જે છે એ પ્રસાદીની સાથે આપણને જોવા મળી રહ્યા છે, પ્રસાદી લઈને, જે મોહનથાળની અને ચીકીની પ્રસાદી કે જે બહુ જ હર્ષોલ્લાસની સાથે ભક્તોએ દર્શન કર્યા બાદ એ પ્રસાદી લઈને હવે પોતાના ઘર તરફ જઈ રહ્યા છે. જેટલા પણ સંઘો આવવાના હોય છે એ ગઈકાલ સાંજ સુધીમાં, જે આપણે વાત કરવામાં આવે તો ગુજરાતના મહેસાણા સાબરકાંઠાના જે સંઘો હોય, જે છેલ્લા 2 દિવસમાં એ ચાલવાનું શરૂઆત કરતા હોય છે, એ સંઘો પણ હવે અંબાજી ખાતે ગઈકાલે રાત્રે અને આજે સવારે આવી ચૂક્યા હતા, જેમણે દર્શન કર્યા હતા. આજના દિવસની જો વાત કરવામાં આવે તો 6 લાખથી પણ વધારે ભક્તો કે જે ગુજરાતના અલગ અલગ જગ્યાએથી, રાજસ્થાનથી આવી રીતે ચાલીને એ અહીંયા અંબાજી ખાતે પહોંચતા હોય છે. નતમસ્તક કરીને પણ ઘણા બધા ભક્તો જે છે એ સતત આવતા રહેતા હતા. આજ સવારની જ વાત કરવામાં આવે તો અનેક ભક્તોએ માતાજીના દર્શન કર્યા હતા પોતાના સંઘની સાથે. અને 600થી વધારે, આજના દિવસની જ વાત કરવામાં આવે તો 600થી વધારે ધજા જે છે એ માતાને ચડાવવામાં આવી હતી. સુવર્ણ શિખર પર ધજા એ ચડાવવામાં આવી હતી. આપણી સાથે ભક્તો જોડાયા છે. શું નામ છે આપનું? કોમલબેન. ક્યાંથી આવો? અમે ધાનેરાથી. ના આવતા રહીએ છીએ. ના, અમે એમનામ દર્શન કરવા જાયા છે. લેડીઝ ગ્રુપ બનાવીને આયા છે. ગ્રુપ બનાવીને. હા. પૂરેપૂરી. 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 ના, એવું કઈ નહીં. એમનામ જ આયા, શ્રદ્ધાથી આયા. દર્શન મસ્ત થઈ ગયા. એકદમ સરસ. કઈ જગ્યાએ તકલીફ પડી નહીં. બિલકુલ. હા, દર્શન બહુ સમય તકલીફ પડી નહીં. હા. ના ના, ભીડ જ નહીં. અમે હાલ જ આયા. 3:30 આયા, પણ ત્રણે પણ દર્શન કરી નાખ્યા અમે. પ્રસાદી લીધી મોહન દાળ. ચીકી ચીકી ના લીધી? ના, ચીકી નહીં લીધી. ભાવે અમને બહુ છે. અહીનો, અહીની જે પ્રસાદી એ છે ને, બહુ જ ભાવે, બેસ્ટ છે. એટલે આ ભક્તો જે અત્યારે જોઈ રહ્યા છો કે જે હમણાં જ આવ્યા છે અને એમણે દર્શન પણ કરી લીધા છે, અહીંયા જો વાત કરવામાં આવે તો આજના દિવસની જ 600થી વધારે જ્યારે ધજા ચડાવવામાં આવી હતી. ભક્તોની વાત કરવામાં આવે, ભક્તો કે જે દૂર દૂરથી આવીને જે રીતે પગપાળા પણ આવતા હોય છે, ઘણા બધા એવી માનતા રાખીને આવતા હોય છે કે જે નતમસ્તક રહીને આવતા હોય છે, એ બધા ભક્તો કે જેમાં ક્યાંક ને ક્યાંક આપણને આ મંદિરની જે આસ્થા છે, આ મંદિરની જે જે શક્તિ અને ભક્તિની આપણે વાત કરતા હોઈએ છીએ, એ ભક્તોની અંદર આપણને જોવા મળે છે. અહીંયા આખું એક ગ્રુપ છે. આ ગ્રુપ ક્યાંથી આવ્યું છે પણ આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. ક્યાંથી આવ્યું? UGVCL. UGVCL ની આખી ટીમ છે. અચ્છા, તો તમારી કામગીરીમાં આમ કેવું રહ્યું આ વખતે અંબાજીના આ સાથ? હા, શું કહેવાનું આ વખતે અંબાજીનો આ સાથ? મોજ મોજ, સરસ કામ કર્યું છે. માતાજીના આશીર્વાદ છે. કેમ, કોઈ તકલીફ પડી ભક્તો? કેમ આ વખતે તમને લાગે છે કે ભક્તો કેટલા અંદાજે આવ્યા છે? 35-1 લાખ જેવા ટોટલ આવ્યા છે. 13 ના દિવસે ઓછી સંખ્યા હતી, પણ 14 ના પૂનમ માં સંખ્યા વધારે હતી. એટલે બધા જે સંઘો અહીંયા જે ઉત્તર ગુજરાત ના હોય પણ અત્યારે આવી પહોંચ્યા, મોસ્ટલી બધા સંઘ આવી ગયા છે. બધા કદાચ હવે સંઘ રવાના થવા પર છે. અમારો યુજીસીએ ની ટીમ છે બધી, અને બધાએ સારી રીતે કામગીરી કરી, એ બદલ અમે હવે ધજા ચડાવી અને માતાજીનો મેળો પણ અહીંયા પૂર્ણ કરીએ છીએ. બિલકુલ. એટલે અહીંયા ખાલી આપણે જો વાત કરવામાં આવે કે માત્ર ભક્તો નહીં, આ જય જયકાર જે છે એનાથી અંબાજી એ ગુંજી ઉઠ્યું છે. જી વિકાસ. બિલકુલ, આભાર વિક્રમ તમામ જાણકારી આપવા બદલ.